करजन नगर पालिका द्वारा दूषित पानी और घन कचरे निकाल की सही व्यवस्था नहीं करते हुए आरटीआई एक्टिविस्ट द्वारा रजूआत की गई है। करजन नगर पालिका द्वारा भूगर्भ गटर योजना के गंदे पानी का निकाल पिछले 5 सालों से सही ढंग से नहीं किया जा रहा, जिसमें ऑक्सीडेशन पॉन्ड में किया जा रहा है। नियम अनुसार सुएज ट्रीटमेंट प्लांट में ये कामगिरी करनी होती है, लेकिन ये कामगिरी नहीं करते हुए करजन नगर पालिका द्वारा पास की नदी में ये गंदा पानी उंडेला जा रहा है, जिस अंतर्गत करजन के अरजदार आरटीआई एक्टिविस्ट महेश भाई शाह द्वारा जीपीसीबी में शिकायत की है। लेकिन करजन नगर पालिका के खिलाफ जीपीसीबी द्वारा भी कोई कार्यवाही नहीं करते हुए आखिरकार आरटीआई एक्टिविस्ट ने सुप्रीम कोर्ट और नेशनल ग्रीन ट्रिब्यूनल में शिकायत की है, लेकिन उनके द्वारा भी कोई कार्यवाही नहीं होते हुए आखिरकार नामदार पिटीशन करने की चेतावनी दी थी। वडोदरा जिल्लाना करजन नगर पालिका नो रहीस नागरिक छु, सीनियर सिटीजन अने सोशल एक्टिविस्ट आरटीआई एक्टिविस्ट तरीके अत्यारे नगरजनोना हितमा हूँ मारी फरज बजावी रह्यो छु। अत्यारे आपणे जिला कलेक्टर श्री तरफ थी करजन नगरपालिका ने फाड़ावामां आवेल 940 रेवन्यू सर्वे नंबर 940 942 953 अने 952 वाली जमीन में उभा छे, जमीन पर उभा छे। आ जमीन करजन नगरपालिका की भूगर्भ गटर योजना ना ऑक्सीडेशन पॉन्ड माटे बनावामां आवेली छे, परंतु आ जमीनों अक्षम्य गैरउपयोग थयो छे, माटी खोदाई गयेली छे। અહીં આપ જુઓ છો કે ડમ્પિંગ સાઇટ, અહીંયા આગળ ઘન કચરા નિકાલ માટેની ડમ્પિંગ સાઇટ આ નથી, એના માટે નવા બજારના સંતોષનગર નજીક ફાળવવામાં આવેલી છે। છતાંય ભૂગર્ભ ગટર યોજનાના ઓક્સિડેન્ટેશન પોન્ડ માટેની આ જગ્યાએ અક્ષમ્ય મૃત પશુઓના મૃતદેહો, ભયંકર દુર્ગંધમય ગંદકી, ઘન કચરાનો ગેરકાયદે નિકાલ કરાઈ રહ્યો છે। આ ઉપરાંત આ ઓક્સિડેશન પોન્ડ ના જમીન ઉપર 30 ફૂટની ઊંડાઈ સુધી દુર્ગંધમય દૂષિત ગંદા પાણીનો ભરાવો લગભગ 5 વર્ષ કરતાં વધારે સમયથી થયેલો છે। આ દૂષિત પાણીનો નિકાલ નજીકની ઢાઢર નદીમાં થઈ રહ્યો છે। આ ગંદા પાણીના ભરાવાથી આજુબાજુના ભૂતળના ખેતી માટેના ઉપયોગમાં લેવાતા પાણી દૂષિત થયા છે। અણસ્તુ ગામના કરજણના ધરતીપુત્રો પણ દુઃખી થઈ રહ્યા છે। આ પાણી નો નિકાલ નદીમાં નહીં કરવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ નવી દિલ્હી તરફથી તારીખ 6/12/2019 રોજ માર્ચ 2020 સુધીમાં અટકાવવા માટે, બંધ કરવા માટે હુકમો થયેલા છે। સબ આપણે એસટીપી પ્લાન્ટ ગટર યોજનાના પ્લાન્ટ પાણીનું શુદ્ધિકરણ કરવા માટેનો જે પ્લાન્ટ શરૂ કરવા માટેની આખરી મુદત 2020ના માર્ચ મહિનાના અંત સુધીમાં કરવાની છે। આમ છતાં પણ કરજણ નગરપાલિકા તરફથી નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ નવી દિલ્હીના હુકમોનો અનાદર કરીને હાલમાં પણ આ પાણીનો નિકાલ ઢાઢર નદીમાં ગેરકાયદે થઈ રહ્યો છે। નદીના વન્યજીવોને અને આ નદીના પાણીનો પીવામાં ઉપયોગ કરતા મૂંગા પશુઓ ના આરોગ્યની તેમજ નજીકના ગ્રામજનોની સલામતી જોખમમાં મૂકી રહી છે। આ બાબતે અમોએ 18/5/2020 રોજ કરજણ નગરપાલિકાને તેમજ સરકારશ્રીના સંબંધિત અધિકારીઓને, મુખ્યમંત્રીશ્રીને, રાજ્યપાલશ્રીને લખીને અમે વિનંતી કરી છે કે જો આગામી 6 માસમાં અહીંયા આગળ એસટીપી પ્લાન્ટનું બાંધકામ નહીં થાય અને આવી રીતે ઢાઢર નદીમાં નિકાલ થશે તો અમે કન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટની ફરિયાદ વડોદરાની સુપ્રસિદ્ધ નિષ્ઠાવાન સંસ્થા પર્યાવરણ સુરક્ષા સમિતિની મારફત અમે કોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની દાખલ કરી અને પર્યાવરણ સુરક્ષાના હિતમાં, નગરજનોના આરોગ્યની સલામતીની હિતમાં અમો દાદ માંગનાર છીએ, જેની સરકારશ્રી તરફથી ગંભીરપણે નોંધ લેવામાં આવે અને આ કરજણ નગરજનોને પરેશાન કરતી, નજીકના ધરતીપત્રોને પરેશાન કરતી આ સમસ્યાનો વહેલી તકે અંત લાવવામાં આવે એવી અમારી સરકારશ્રીને વિનંતી છે।